સમાજની, કારણ કે આપણા સમાજની અંદર, આપણા દેશના ઘડતરની અંદર ને ત્યાં સુધી કૃષ્ણ કે આઝાદીની લડાઈમાં પણ આદિવાસી સમાજનું એક આગવું યોગદાન રહ્યું છે ને, ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર જ્યારે એક સમારોહની અંદર પહોંચ્યા હતા, આદિવાસી સમાજનું શું યોગદાન છે એની વાત કરી. જંગલ અને જમીનના રક્ષક રહ્યા છે આદિવાસીઓ, પરંતુ એમણે કહ્યું, મંત્રીએ કહ્યું કે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં આવે છે. એ વાલીઓ જેને રામાયણ લખી હતી, વાલીઓ બનીને મટીને વાલ્મીકી બન્યો હતો, એ પણ આદિવાસી સમાજમાંથી આવતા હતા. શબરી માતા પણ આદિવાસી સમાજ માંથી આવતા હતા અને આદિવાસી સમાજનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આદિવાસીના જે સમાજ છે, સનાતન સંસ્કૃતિનો રક્ષક છે, અને જે વાલિયામાંથી જે વાલ્મીકી બન્યા એમને પણ સનાતન હિન્દુ સંસ્કૃતિનો જે ધર્મગ્રંથ લખ્યો રામાયણ, હિન્દુ સંસ્કૃતિ સનાતન ગ્રંથ છે રામાયણ. સાથે સાથે આપણા અરુણાચલ પ્રદેશની જે રાજકુમારી જે હતી રૂકમણી, એનું એ ભીષ્મક રાજાની જે પુત્રી હતી, એનું લગ્ન પણ દેવકુળમાં કૃષ્ણ ભગવાન સાથે થયું. અને આ ઘેરનો જે માધવપુરમાં દર વર્ષેનો રૂકમણી કૃષ્ણ વિવાહનો કાર્યક્રમ થાય છે વાસ્તે કાતે. અને હવે